આજના સમયમાં મા બાપ માટે સૌથી મોટી સમસ્યા છે મોબાઈલ. આમ પણ બાળકો મોબાઈલના બંધાણી હતા અને એમાં આવ્યું ઓનલાઈન શિક્ષણ. અને જ્યારથી બાળકોના હાથમાં મોબાઈલ રહેતા થયા છે ત્યારથી મા બાપ માટે સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. 21મી સદીનું વ્યસ્ત જીવન, વિભક્ત કુટુંબ અને બે લોકોએ ફરજિયાત કમાવવું પડે તો જ ઘર ચાલી શકે એવી મોંઘવારીની વચ્ચે બાળકોના સાથી બનીને આવેલા મોબાઈલ બાળકો માટે જાનલેવા દુશ્મન બની ગયા છે. કેટલાય સંશોધનોમાં આવું વારંવાર સામે આવે છે, પણ જ્યાં સુધી કોઈ કિસ્સાઓ જોઈએ નહીં ત્યાં સુધી તેની ગંભીરતા આપણને સમજાતી નથી. મેં સભી દોસ્તો કોઈ સા બોલતા હો કે અબ ગેમ મત ખેલો, મેં ગેમ ખેલતા રહા ને તો મેરે પીછે કી નસ પતલી હો ગઈ. મોબાઈલ જબ તક ચાર્જ હી નહીં ખતમ હો જાતા થા જબ તક ખેલતા થા મેરા બચ્ચા મોબાઈલ. અબ દૂસરે કે મા બાપ સે મેં યે કહેના ચાહતી હું, અબ અપને બચ્ચે કો મના કર દીએ કે મોબાઈલ મત ચલાય, ફ્રી ફાયર મત ચલાય, ડિલીટ માર દેવે. આ રાજ પઠાણ છે જેની માં નસીબ બાનુ સાથે એક પછી એક હોસ્પિટલ ભટકતો હતો. એને કોઈ જન્મજાત બીમારી નહોતી, પણ અચાનક એની ગરદન લટકી ગઈ. લકવાની અસર થઈ ગઈ હોય એવું શરીર લાગવા માંડ્યું અને ડોક્ટર પાસે ગયા તો નિદાન થયું કે નસ પાતળી થઈ ગઈ છે, કારણ કે છોકરો મોબાઈલનો અતિશય વપરાશ કરતો હતો. અત્યારે પણ આપણે ક્યાંય પણ નજર કરીશું તો નાના બાળકોથી લઈ સગીર, તરુણ, યુવાનો બધા જ મોબાઈલમાં ગળાડૂબ હોય છે. આસપાસની દુનિયાની જાણે એમને કોઈ પરવા જ નથી હોતી. ઓનલાઈન એજ્યુકેશન માટે એમ પણ મોબાઈલનો વપરાશ વધ્યો છે અને પછી સતત મોબાઈલમાં ગેમ રમવાના કારણે માત્ર આંખો કે મગજ જ નહીં, શરીરને પણ અતિશય ગંભીર અસરો થાય છે. એનું ઉદાહરણ રાજ પઠાણ છે. અત્યારે તેને સારવાર માટે ભરૂચ પાસે દયાદરા ગામની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ज़्यादा जो आजकल ऑनलाइन क्लासेस भी ज़्यादा है, ऑनलाइन क्लास तो ठीक है चलेगा, लेकिन ऑनलाइन क्लास तो नॉर्मली रहता है एक घंटा या दो घंटा, लेकिन उसके बाद भी बच्चे के पास ही रहता है फ़ोन 24 घंटा, वो तो फ़ोन पे ही रहता है. इसलिए और खाना खाने के लिए अब्बा अम्मा मम्मी बुला रहे वो नहीं आता है, यार दूसरा कुछ काम करने के लिए बुला रहे वो भी नहीं आता है. इसलिए क्योंकि आजकल एक किस्म का डिप्रेशन या एडिक्शन हो गया है बिल्कुल फ़ोन से. રાજ પઠાણ તો માત્ર એક ઉદાહરણ છે, આવા તો અનેક બાળકો છે જે આવી અનેક બીમારીઓનો શિકાર બને છે. જો મા બાપને કુદરતી સંપૂર્ણ સ્વસ્થ બાળકની ભેટ આપી છે તો માત્ર મોબાઈલના કારણ એમના સ્વાસ્થ્ય સાથે ચેડા કેવી રીતે કરી શકાય, બાળકોની જીદ એમના માટે જીવલેણ ન બને એ જોવાની જવાબદારી મા બાપની છે. સતત ઓનલાઈન ક્લાસના 3-4 કલાકના ઉપયોગ બાદ હિતાવહ વાત એ છે કે દરેક વાલીઓ એમના બાળકો પાસેથી મોબાઈલ લઈ લે. ભરૂચમાં બનેલી આ ઘટના તમામ વાલીઓ માટે ચેતવણીરૂપ છે. વસીમ મલેક, સંદેશ ન્યૂઝ, ભરૂચ.